તારા કારણે મારે કેવું કેવું કરવું પડે છે. અરે તું એ બધું મૂકને હવે, પેલા મને એક વાત કે, બા ઘરેથી નીકળી ગયા? એ ચૂપ હો, તું તારા મોઢે છે ને બાનું નામ તો લેતો જ નહીં, અને ત્યાં ભાભી નું ધ્યાન રાખને. મને ફોન છે ને કરકર કરે છે. મંગળ. હા બા આવ્યો. મૂકું છું. હેલો 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 મંગલ, હેલો હેલો મંગલ, મંગલ કટ્સ કરી નહીં. આ ભાભી કોણ છે? અરે કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નથી. કેશવ ટેલ મી, ભાભી કોણ છે? અરે ના ના મેડમ, આ મંગલ તો કઈ પણ આમ બકબક કરતો હોય છે, તમે આ બધું ઇગ્નોર કરો. બોલો ને કોણ છે? મેડમ તમે હમણાં તમારા ડ્રીમ્સ પર ફોકસ કરો, ફોકસ ઓન ટાર્ગેટ્સ, આ બધું ઇગ્નોર. મંગળ. હા બા. પોલીસ નો 100 નંબર છે ને? હા બા. અને એમ્બ્યુલન્સ નો 108. હા બા. કેમ બાઉ પૂછ્યું? આ તો ગાડી ચલાવતા ચલાવતા મોબાઈલ વાપરીશ તો એક્સિડન્ટ પાકો ને, એટલે પોલીસ અને એમ્બ્યુલન્સ ની જરૂર તો પડશે ને. સોરી બા. મેડમ સીન બજાવવા રેડી ને? રેડી? હા પણ હું નહીં આવું, હું ખાલી દૂરથી સીઝ. પણ તમને ઓલ ધ બેસ્ટ, ડુ વેલ્સ. થેન્ક યુ. મંગળ. હા બા. બધું બરાબર છે ને? હા બધું બરાબર છે. જય દ્વારકાધીશ. બા જય દ્વારકાધીશ. બા ધ્રુવ મહેતા. સુખી રે બેટા. ધ્રુવ. સૂર્યકાંતા. બા ઓળખું છું. ગજર સાહેબે તમારા ખૂબ વખાણ કર્યા છે. અચ્છા શું થયું? બા આવું છું જરા પ્રસાદ. હા હા બોલ મંગલ. અરે કેશવ ક્યાં છો તમે લોકો? બા મંદિર ની અંદર છે. પહોંચી ગયા તમે લોકો? ઓરે ઓરે આવ્યા આવ્યા આવ્યા. દ્વારકાધીશ રક્ષા કરજો હે પ્લીઝ. અરે મેડમ ને તો ઇન્ફોર્મ કરી દઉં. આજકાલના છોકરાઓ તો ગૌશાળાને પણ યાદ નથી કરતા, અને તું આ ગાયો પણ તારું માને છે અને તને સાંભળે છે. બસ તારું કામ જોઈને તને મળવાનું મન થયું. આભાર. પણ સાચું કહું તો આ બધા માટે હું મારી બા અને મારી મમ્મીનો આભારી છું, કારણ કે આ બધું એમણે જ મને શીખવ્યું છે. શીખવવું જવાબદારી છે, અને શીખવેલું અકબંધ રાખવું એ સંસ્કાર. ઐશ્વર્યા છે મારા દીકરાની દીકરી. ઐશ્વર્યા મારા માટે પાણી લઈ આવ બેટા. રહેવા દો. દીકરાને સેવાનો મોકો પણ નથી આપતા. બા હું શું કહું છું, આમને અહીંયા જ રહેવા દો ને. તમારે જે કઈ પણ કામ હોય એ મને કહો, હું કરી આપીશ. અને એમ પણ ભગવાનના દર્શન તો અહીંયાથી પણ થઈ જશે ને. અને સાચું કહું ને બા, તો દ્વારકાધીશ ક્યારે એના ભક્તોને કષ્ટ આપવા નથી માંગતો. એ તો માત્ર પ્રેમનો ભૂખ્યો છે, ફક્ત પ્રેમ જ માંગે છે. બરાબર ને? ચાલો હવે દર્શન કરી. હા દ્વારકાધીશ, પ્લીઝ સપોર્ટ મી એન્ડ પ્લીઝ મમ્માની હેલ્થનું ધ્યાન રાખજો.
અને મને જલ્દી બા પાસે મોકલજો. બાકી બધું પછી. ઓલરાઈટ. મેડમ, બા આવી ગયા છે. હા, હવે બધું તમારા હેન્ડ્સમાં છે. યુ ઓલ ધ બેસ્ટ. હે, થેન્ક યુ. મેડમ, તમારે પાકું બાને મળવું જ છે. ઓફ કોર્સ. ઠીક છે. હે દ્વારકાધીશ, મને આશીર્વાદ આપો કે જે કામ માટે હું અહીંયા આવી છું એમાં મને સફળતા મળે. થેન્ક યુ દ્વારકાધીશ. અરે 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 બેટા, સંભાળીને સંભાળીને, પાક્યું તો નથી ને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બેટા, અહીં આવ તો. બેટા, આ પ્રસાદ કોણે બનાવ્યો છે? વર્ષો પહેલા ગગનમહેલમાં આવો જ પ્રસાદ બનતો હતો. એના સ્વાદની યાદ આવી ગઈ. કોણે બનાવ્યો છે આ પ્રસાદ? મેં બનાવ્યો. મારા માન્યમાં નથી આવતું. કોણે શીખવાડ્યો છે તને આ પ્રસાદ? મારી મમ્મી. સંસ્કાર વ્યવહારમાં અને સંસ્કારની સમૃદ્ધિ સ્વાદમાં પરખાઈ જાય. દ્વારકાધીશ તારી માને તન મન ધનથી આશીર્વાદ આપે. સુખી રે બેટા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મેડમ, ઓ મેડમ, આસ્કિંગ બા વોટ? અરે હવે આને સમજે એવું અંગ્રેજી ક્યાંથી લાવું? તમે બાને પૂછ્યું, બા તમને ફરસાણ બનાવવાનું શીખવાડશે? ઓ નો, આ તો ભૂલી ગઈ. લો, જે કામ માટે આવ્યા તે તમે ભૂલી ગયા. હે, તો તમે બા સાથે કર્યું શું? ને આ તમારું મોઢું કેમ આવું પિંક પિંક થઈ ગયું? અરે હા, બાને પ્રસાદ બહુ ભાવ્યો. હે, બહુ એપ્રિશિએટ કર્યું. શી લવ્ડ ઈટ. હે અક્કલની ઓતમીર, તને કેટલી વાર કહ્યું છે મારી ચામાં તૂટ નહીં નાખવાની. પણ બા શું વાળી ચા પીએ છે? કાગડાની કા 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 અને આ ઘરમાં બધાની બા બા બા. અરે તમારી બા અમર પટ્ટો લખાવીને નથી લાવી. એક દિવસ ઈએ 67 ઉપર જશે. પણ એ તો બધાને લાગુ પડે ને. તારી જીવડીઓ મોડામાં નથી રહેતી.
કપરા કાપ્યો છે ને, જા તારું કામ કર. ને તું તું શું અહીંયા ગુડાડી છે? ગુટાડાઓની અહીંયા કોઈ જગ્યા નથી. ભાઈ તમે શું બોલો છો? મને કઈ સમજાયું નહીં. એમ કે અત્યારે બા ઐશ્વર્યાને લઈને ક્યાં ગયા છે? હા, તને તો ખબર જ હતી ને કે ઐશ્વર્યા ભણવાની જગ્યાએ ડાન્સ શીખવા જાય છે. એ વાત તે બધાથી સંતાડીને રાખી. એમ હવે તને ખબર જ હશે ને કે બા ઐશ્વર્યાને લઈને ક્યાં ગયા છે? બોલ. બાને મળવા માટે કોક આવ્યા હતા, ઐશ્વર્યા પણ મળી. કોણ? શું નામ હતું? ને શું ખબર? કેમ નહી ખબર? હા પૂછો તો ને. હું નથી મળ્યો. ખોટી જ ભીતી હતી. એવું કઈ હતું જ નહીં. બા મને ખાલી મંદિરે લઈ ગયા હતા. મને તો એવું લાગે છે ને કે હું ક્યારે ક્યારે સાવ ઇડિયટ જેવું કરું છું. હું એને તારા કરતા વધારે સારી રીતે ઓળખું છું. એ ક્યારે પણ કોઈ પણ કામ એમ ને એમ તો કરશે જ નહીં. અને મંદિર લઈ જવા માટે પણ કઈક તો કારણ છે. ના ફોઈબા, આ કલર કરેલા વાળ એમને ધોળા નથી થયા. લેડી ને સૂર્યા ભાભી બંને સરખા, દોડે સીધી પણ ડગલું ભરીને તરત જ ડાબી બાજુ વળી જાય. આજે પણ એવું જ છે. મંદિરે લઈ જઈને એને તને કઈક તો કહ્યું હશે ને? ના કઈ નહીં. પણ હા, મંદિરમાં એમનું ઓળખીતું કોઈ આવ્યું હતું અને બાએ મને એમની સાથે મળાવી. શું નામ હતું એમનું? હા, ધ્રુવ. ધ્રુવ મહેતા. ના ના ના, સરખી વાત કર, આખું બરાબર બોલ. વાતમાં કઈ છે જ નહીં ફોઈબા. અમે મંદિરે ગયા, દર્શન કર્યા ને બસ. ગજરભાઈ, ધ્રુવના મા બાપ સાથે તમે જ વાત કરજો અને ઐશ્વર્યાની વાત આગળ વધારજો. જી બા, પણ જો તમે કહેતા હતો તમારો જ નંબર એમને. ગજરભાઈ, કેટલીક વાર ત્રાહિતનું હોવું વધારે લાભદાયી બને. તમે હશો તો એમને સંકોચ નહીં થાય. જી બા. અને હા, ઐશ્વર્યાની બધે બધી સાચી વાત કરજો. ખોટું બોલીને મેળવેલા રાજીપા કરતા સાચું બોલીને મેળવેલું તો વધારે સહેલું છે. પાકો પાકો બા, તમે જેમ કહો એમ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઐશ્વર્યાની બહુ ચિંતા થાય છે, એટલે નાનામાં નાની વાત પણ હું ચાર ચાસણી ગાડીને જોઉં છું. મને નથી જોતું કે કોઈ ઐશ્વર્યાની મજબૂરીનો ગેરલાભ ઉઠાવે. જીવનનો દરેક નિર્ણય મેં ઘરને નજર સામે રાખીને જ લીધો છે. એક વાર થયેલી ભૂલની સજા આજે પણ હું ભોગવી રહી છું. ત્યારે બસ એટલું જ કહીશ,
બાકી સાથે રહેજો. ભૂલથી પણ ભૂલનું પુનરાવર્તન ન થાય. પણ ઘોડું નોમના દિવસે જ ભાગતું થઈ જાય તો કરવું શું? યમુનાનો ફોન આવ્યો ને એ સીધો વિડીયો કોલ. સલવાણી માતા ગરબે રમે એમ સંસ્કૃતિ કુમારી પર બરાબરના ગરબે ઝીલાણા છે. હવે સંસ્કૃતિ યમુનાની નજરથી દ્વારકાને દૂર રાખી શકશે કે નહીં એ જાણવાની મને તો ગજબની તાલાવેલી છે. આ કેશવ સંસ્કૃતિને કયા કરે છે? ફિકર્સ નો આટ હું તમને ગગનમહેલમાં પહોંચાડી દઈશ. અલ્યા ભાઈ, આ ગગનમહેલમાં પહોંચવું એ કંઈ અમદાવાદથી ગોતા, રાજકોટથી સાપર કે સુરતથી ડુમર પહોંચવા જેટલું સહેલું નથી. હવે જોઈએ કામ થાય છે કે પછી કેશવની વાતો નકરી ફાકા ફોજદારી સાબિત થાય છે. એને માટે કાલે મળવું પડશે. મને તો ખબર જ છે તમે આવવાના છો.